कि घणी वार माँ बापो दीकरा दीकरियों में पक्षपात करता था, एवी रीते दीकरा दीकराओं में घणा माँ बाप पक्षपात करता हो। एक दीकराना वहु ने वधारे हाचवता होय, बीजा दीकरानी वहु ने ओछी हाचवता होय, आवो पक्षपात माँ बापे न कराय। बीजा करे पोहाय पण माँ बापे दीकरा दीकरामां पक्षपात न कराय। हाँ, एक डायो होय, एक हाव उडाव होय तो स्वाभाविक छे। ई पछी दीकराओए समजवू जोईए कि भाई डायामां भाव वधारे थाय, ओलामां हाव पीन आवतो होय ने, रमीन आवतो होय ने, पैसा उडाड्या करतो होय ने, कंई ध्यान देतो न होय ने, कोई प्रकारनो धर्म न होय ने, तो पछी भाव न थाय। अने एवाने कंई बापा भागे न दे, ए समजाय आपणे, कंई जुगारममां थोड़ो भाग आपी दे, ए स्वाभाविक छे। पण आवुं कंई न होय तो पछी दीकरा दीकरी दीकरा भाईओ भाईओमां के दीकराओमां पक्षपात न करवो जोईए, एनुं एने दुःख बहु लागे। ઘણી વાર શું થાય, બે ભાઈઓ હોય, ત્રણ ભાઈઓ હોય, મા બાપ પક્ષપાત કરે ને એનું દુઃખ લાગે, ગુરુભાઈઓ ગુરુભાઈમાં કોઈ પક્ષપાત કરે એટલું બધું દુઃખ ન લાગે, ભાઈ ભાઈમાં પક્ષપાત કોઈ કરે તો એટલું દુઃખ ન લાગે, પણ મા બાપ પક્ષપાત કરે એનું એને દુઃખ લાગે। અને દીકરાની વહુઓ હોય તો એમાં પણ પક્ષપાત કરે તો દીકરાની વહુઓને દુઃખ લાગે। એટલે માતા પિતા હોય આવો પક્ષપાત ન કરવો, આ એનું એક કર્તવ્ય છે। દીકરા દીકરીઓના કર્તવ્ય બી હું કહીશ, પણ આ વસ્તુ છે પહેલી કે આપણે ક્યારેય ભ્રૂણ હત્યા ન કરવી, દીકરાઓમાં પક્ષપાત ન કરવો। ગાંધારીને 100 દીકરા મળવાના હતા ને, ત્યારે ગાંધારીએ ભગવાનને પ્રાર્થના કરી, શિવ ઉપાસક હતી ગાંધારી, ગાંધારીએ પ્રાર્થના કરી કે મને એક દીકરી પણ મળજો। તમને 100 કૌરવોની ખબર હશે પણ ગાંધારીને એક દીકરી પણ હતી, અને ગાંધારીએ શું કીધું, દીકરીની માંગણી માટે, મમેયં પરમાતુષ્ટિહી દુહિતા મે ભવેત યદિ, દુહિતા એટલે દીકરી, મમેયં પરમાતુષ્ટિહી મને પરમ સંતોષ થશે, ગાંધારી કહે છે જો મારે ઘરે એક દીકરી જન્મશે, મમેયં પરમાતુષ્ટિહી દુહિતા મે ભવેત યદિ કૃતકૃત્યા ભવેયં વૈ પુત્ર દોહિત્ર સંવૃતા, હું કૃતકૃત્ય થઈશ જો મારે ઘરે એક દીકરી જન્મશે। યદી સત્યમ દ્રો, આ ગાંધારી કહે છે, તમે છો મેં મારા જીવનમાં સત્યનું આચરણ કર્યું હોય, તપ કર્યું હોય, દાન દીધું હોય, કંઈક વ્રત કર્યા હોય, યજ્ઞ કર્યા હોય, કે ગુરુજનોને મેં રાજી કર્યા હોય તો મારે ઘરે એક દીકરી જન્મે, મેં કંઈ સત્કર્મો કર્યા હોય તો મારે ઘરે એક દીકરી થાય। યદી સત્યમ તપઃ તપ્તમ, સંસ્કૃતના શ્લોક છે મહાભારતના, યદી સત્યમ તપઃ તપ્તમ દત્તમ વાપ્યથ વાહુતમ ગુરવસ્તોષિતા વાપી તથાસ્તુ દુહિતા મમ, દુહિતા એટલે દીકરી, તો મારે ઘરે એક દીકરી જન્મે। અમારે કોરી સાહેબને બે દીકરીઓ છે, પણ એને કોઈ દિવસ દીકરાની ઈચ્છા રાખી જ નહીં। કોઈ સંતોને એમ કહે ને, સ્વામી પ્રાર્થના કરો ગોરી સાહેબને ઘેર દીકરો, તો કે એ હું કરવા પ્રાર્થના, દીકરીઓ છે દીકરા સમાન છે, આવી ભાવના રાખી અને પોતે રહે છે। એવા ઘણા હરિભક્તો આપણા મેં જોયા કે દીકરીઓને પોતાના દીકરાની જેમ રાખે છે, એક એક દીકરી હોય તો પછી એને બીજી ઈચ્છા નથી રાખી, હા વસ્તીનું બી ધ્યાન રાખ્યું છે। હા હે, હા અમારે રમેશભાઈ બીજા પડખે બેઠા છે, આપણે રણિયાળાને, એની બે દીકરીઓ છે, પણ એ એ લોકો દીકરીઓને દીકરાની જેમ જ રાખે છે। એટલે કહેવાનું મારું કે ભ્રૂણ હત્યાઓ ન થાય એ બહુ જરૂરી છે। ઘણા માતા પિતાઓ આવી ભાવના રાખે, દીકરીઓમાં દીકરાની ભાવના જ રાખે। અને એક કર્તવ્ય માતા પિતાનું એ કહી દઉં કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે દીકરીઓના વિવાહ ખોટી જગ્યાએ કરવા નહીં, પોતાનો મોભો રાખવા કે કોઈ ધન સંપત્તિ માટે, પોતાની કીર્તિ માટે, પોતાના લેવલ માટે, કાંઈક કાંઈક ઘણા ઘણા હું હું હોય બહુ મને ખબર નહીં, પણ પહેલાં કન્યા વિક્રય બહુ થતો, હજી અમુક રાજ્યોમાં થાય છે, આપણે ગુજરાતમાં ભગવાનની દયા છે, કોઈ પૈસા માટે વેચતા હોય એવું નથી, પણ ઘણીવાર પોતાના મોભા માટે, એક લેવલ માટે, એક આ તે બીજા ત્રીજા માટે કન્યાઓના વિવાહ એની મરજી ન હોય તોય કરતા હોય, તો વિવાહમાં કન્યાની મરજી પણ જાણવી એ મા બાપની ફરજમાં આવે કે ભાઈ એની ઈચ્છા પૂછો કે ભાઈ એની ઈચ્છા કેવી છે, એટલે એ પણ ધ્યાન રાખવું જોઈએ।
वर्षो पहला एवं लख्यू के कन्या विक्रय करवो नहीं। तो आटली फरजो माता पिता ने जे मने थोड़ी लागी कि एने पक्षपात करवो नहीं, एने भ्रूण हत्याओ करवी नहीं, दीकराओने भणावा गणावा संस्कारी करवा, अने एक अमुक उमर पछी दीकरा के दीकराना वहुओ होय एने गमे त्या गमे एम खीजाणा न करवो। आ पछी छे ने हवे ई मोटा थई गया कहेवाय, एम कहेवाय कि 16 वर्षना दीकरा थाय पछी एनी अरे मित्रवत जीवन जीवू, एने केवू घटे तो એકાંતમાં જરા કેવું, એક કોઈ બોલાવીને કેવું બેટા આ કાર્ય આપણે ન કરાય, બે માણાની વચ્ચે ન કહેવાય। અમુક અમુક બાપાનો મને અનુભવ છે, પાંચ માણાની વચ્ચે જ કે આ અમારે હાવ ઓટીવાળ થયો છે, કે તમારો અમને તમે અમને કહેવા શું ફાયદો થાય, એમ એમ માણાની વચ્ચે કીધા કરે, એમ માણા તુણા વચ્ચે ન, હવે એ મોટો થઈ ગયો અને એમાં એના લગ્ન થઈ જાય પછી તો એમ કહેવાય જ ને, કારણ કે એની ક્યાંય આબરૂ ન હોય પણ એની ઘરવાળી આગળ એની એક આબરૂ હોય, ભલે બહાર ક્યાંય ન હોય પણ તો એની પત્ની આગળ એની એક આબરૂ હોય, એની આગળ એને આબરૂના કાકરા ન કરાય, એટલે એને કેવું હોય તો પછી એકાંતમાં કહેવાય, બે માણા વચ્ચે ન કહેવાય। દીકરાની વહુનો કાંઈ પણ વાંક હોય તો તમે એને કહો, એ ન માને તો પછી એના મા બાપને કહો, પણ આડોશ પાડોશમાં ગામમાં કે ન કરાય, અમારા દીકરાની વહુ તો આવી છે ને, અમારા દીકરાની વહુ આમ કર્યા કરે ને, અમારા દીકરાની વહુ તેમ કર્યા, ગામમાં કંઈ હું ફાયદો થવાનો, અમુકા એવડાય તો બે જગ્યાએ પ્રચાર કરશે, એટલે દીકરાની વહુનો વાંક હોય તો એને કહેવાય, એને ન કહી શકો બહુ એવું લાગે, અતિ લાગે તો જ એના મા બાપને કહેવું, નહીંતર એને હું કરવા કહેવું, એવું લાગે અતિશય તો પછી એના મા બાપને કહેવાનું। એક પતિ એની પત્નીને ખીજાતો હતો, વચમાં વચમાં એની પત્નીના મા બાપના નામ લઈ લઈને થોડીક ગાળ્યું હોતે ને બોલે ને ખીજાય, તે પત્ની કહે છે કે મારો વાંક હોય તમે મને કહો, પણ વચમાં વચમાં વારે વારે મારા મા બાપને હું કરવા તમે લાવ્યા કરો છો। એટલે એનો પતિ કે એ કે મોબાઈલમાં ફોલ્ટ હોય તો આપણે કંઈ મોબાઈલને થોડું કહેવાય, કેવું તો કંપનીને જ પડે ને, એ કે મોબાઈલમાં કાંઈ ફોલ્ટ હોય કે તો કે આપણે મોબાઈલને થોડું કાંઈ કહેવાય, કેવું તો કંપનીને જ પડે નહીં કે, એટલે એવું લાગે તો કંપનીમાં ફરિયાદ કરજો, તમે ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટને કંઈ ન કહી શકતા હો તો કંપનીમાં ફરિયાદ કરવી, પણ જ્યાં ત્યાં ખોટું ન કહેવાય। આ એક ઘણા મા બાપને ટેવ હોય, ઘડપણમાં જો સુખેથી રોટલો ખાવો હોય ને તો આ મારી વાત બધા માનજો, હા આજના યંગ જનરેશનને હવે ઝીણી ઝીણી બાબતમાં બહુ રોકટોક ન કરાય, એને એવું લાગે કંઈક ખોટે માર્ગે જતા હોય ખોટું કરતા હોય તો એને કહેવું જોઈએ બેહાડીને, એ તમારા માતા પિતાની ફરજમાં આવે અને હક છે તમને, પણ પછી હવે ઝીણી ઝીણી બાબતોમાં બહુ એને ખોટા રોકટોક ન કરાય, નાની નાની બાબતોમાં શું કહેવાનું, હવે એની રીતે એને થોડું ઘણું ખાવું પીવું હોય, હરવું ફરવું હોય જરા તરા, એમાં બહુ ઓલું ધર્મ વિરુદ્ધ કંઈ કરતા હોય, સંસ્કાર વિરુદ્ધ કે સમાજ વિરુદ્ધ કાંઈ કૃત્ય કરતા હોય તો એને કહેવું જોઈએ, પણ નાની નાની બાબતોમાં બહુ ટકટક કર્યા કરો તમે, એને ખીજાણા કરો, એ એને સારું નહીં લાગતું। એટલે પછી ઘડપણમાં જો તમારે સુખે રહેવું હોય તો આટલું ધ્યાન રાખવું રહ્યું તમારે, નહીંતર પછી વૃદ્ધાશ્રમો હજી વધશે, હા એ બહુ પાકું છે, આ બધા માળા નજરમાં જ રાખે, આટાણના છોકરાઓ એટલે